कच्छ जिल्लाना मुंद्रामां आर्थिक संक्रमणथी परेशान एवा पिताए दिव्यांग पुत्रनो सारवानो खर्च काढी नहीं शकाता तेमणे ना छूटके 9 वर्षीय पुत्रनुं गळું दबावी हत्या करी नाखवानी घटनाना पगले ચકચાર મચી જવા પામી છે। મુંદ્રાના જલારામ નગર ખાતે રહેતા એવા મૂળ નેપાળી હરીશ કામીનો 9 વર્ષીય પુત્ર દિનેશ જન્મથી દિવ્યાંગ હતો, જેને સારવાનો ખર્ચ કરવા માટે અસક્ષમ એવા પિતા હરીશ કામીને તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી। જો કે આ હત્યા બાદ દિનેશનું કુદરતી રીતે મોત નીપજ્યું હોવાનું જૂઠાણું ફેલાવી તેની લાશને ઓટો રિક્ષામાં તળાવના કાંઠે લઈ જઈ દફનાવી દીધી હતી। જોકે બાદમાં દિનેશને 6 વર્ષીય બેને તેના કાકા અનયસિંહ આગળ પોતાના ભાઈ દિનેશને પિતા હરીશે ગળું દબાવી મારી નાખ્યા હોવાનું કહેતા સમગ્ર હત્યાનો ભાંડો ફૂટ્યો હતો। જે અંગે કાકા અનયસિંહે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તળાવના કિનારે દફનાવવામાં આવેલ મૃત બાળક દિનેશની લાશને કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી। ખાસ કરીને જે મુંદ્રામાં એક બાળકીની બાળકના હત્યાનો જે મામલો છે, શું પીએમ રિપોર્ટમાં આવ્યું છે, શું તારણ સામે આવી રહ્યું છે? તારીખ 23/3/2021 રોજ મુંદ્રા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા નયનસિંહ લક્ષ્મણસિંહ કામીએ પોલીસ સ્ટેશનમાં આવી અને જાહેરાત આપેલ કે તેમના ભત્રીજા હરીશ કામીએ તેમના દીકરા દિનેશ હરીશ કામી, જેની ઉંમર 9 વર્ષ હતી, તેનું ગળું દબાવી અને મર્ડર કરેલ છે તે બાબતની હકીકતની જાણ કરતા અને તેની ડેડ બોડી એને અંતિમ દાહ કરી દફનવિધિ કરેલ છે તે મુજબની હકીકતની જાણ કરેલ હોય, આ બાબતે એસડીએમ શ્રી મુંદ્રા, એફએસએલ અધિકારી તથા ડૉક્ટરશ્રીને સાથે રાખી જે જગ્યાએ દિનેશ હરીશ કામીને દફનવિધિ કરવામાં આવેલી તે જગ્યા ખોદી પંચો રૂબરૂ તેની ડેડ બોડી કાઢવામાં આવેલી અને આજ રોજ જામનગર ખાતે પેનલ ડૉક્ટર શ્રીઓ દ્વારા તેનું પીએમ કરાવતા દિનેશ હરીશ કામીને થ્રોટલિંગ થી મરણ થયેલ હોવાની હકીકત જણાવેલ છે। આ બાબતે હરીશ કામી વિરુદ્ધમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। સાહેબ, હત્યાનું શું કારણ સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં? પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી હરીશ કામીનો દીકરો દિનેશ ઉંમર વર્ષ 9 વર્ષનો હતો અને તે દિવ્યાંગ પણ હતો અને આર્થિક સંકળામણના કારણે પણ આ દિવ્યાંગ દીકરાનું જે દવા સારવારને એમાં તે પૂરું પાડતો ન હતો અને આર્થિક સંકળામણના કારણે પોતે મર્ડર કરેલ હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે।